मॉर्निंग स्टूडेंट, आज आप हिंदी में सातमू चैप्टर एट्ले कि बढ़ई कहानी नो अभ्यास करशू। मनुष्य कहानी प्रिय है, मनुष्य ने कहानी बहु गमे। आपने खबर है कहानी बनाना दिलचस्प और चुनौतीपूर्ण कार्य है, सारू पण छे अने एक चुनौती भर्यु कार्य छे। कारण के कहानी बनावो तो केवी होवी जोईए अने केवो एमांथी बोध मळे छे तेना विषे आपणे ध्यान राखीने कहानी बनावी पड़े छे। छात्र में कहानी निर्माण के प्रति रुचि उत्पन्न हो, इसलिए यहाँ वैविध्यपूर्ण अभ्यास दिए गए हैं। कहानी विकास और विस्तार की प्रवृत्तियाँ कहानी लेखक की ओर नई दिशा देंगी। विकास पण थाय, विस्तार की प्रवृत्तिओ अने नई दिशा एटले के आपणा विचार में पण नवी दिशा आपे छे। इधर हमें कौवा और मुर्गी की कहानी पढ़ाई करनी है। कहानी पढ़ते जाइए और उसमें छूटे हुए शब्दों को खाली स्थान में भरते जाइए। इधर हमें कौवा और मुर्गी की कहानी पढ़ाई करनी है। कहानी पढ़ते जाइए और उसमें छूटे हुए शब्दों को खाली स्थान में भरते जाइए। इधर हमें जो कहानी दी गई है उसमें खाली स्थान, उधर हमें क्या करना है उसका जवाब लिखना है और ऐसे ही कहानी समाप्त करनी है। कौवा और मुर्गी दोनों एक घर में रहते थे। खाली जगह दाना लेता था, कौवा दाना लाता था, मुर्गी भी दाना लाती थी। ऐसा करते करते घर में बहुत दाना जमा हो गया। एक दिन कौवे ने कहा, मैं चावल लेने जाता हूँ, तू घर का दरवाजा बंद रखना, नहीं तो कोई दाने ले जाएगा। कागड़ो अने मुर्गी एक घर में रहता था। कागड़ो दाणा लेवा जाए छे अने मुर्गी भी साथे दाणा लई आवती। ऐसा करते करते हुए बहुत दाना जमा गया। आवुं काम करता करता घणा बधा दाणा भेगा थई गया। एक दिवस कागड़ो कहे छे कि हूँ चोखा लेवा जाऊँ छू, तू घर में रहे अने दरवाजो बंद करीने राख, नहीं नकर को આપણા દાણા લઈ જશે, એવું તે કહે છે। થોડી દેર બાદ એક ઘોડા આયા, ઉસને કહા, મુર્ગી મુર્ગી દરવાજા ખોલ ઓર મુજે દાણા દે। થોડેક સમય પછી કોણ આવ્યું, ઘોડો આવ્યો અને શું બોલ્યો કે મુર્ગી મુર્ગી દરવાજો ખોલ, મને દાણા આપ। મુર્ગીને કહા, નહીં નહીં મેં દાણા નહીં દઉંગી, કે નહીં નહીં હું આપીશ નહીં। ઘોડેને કહા, મુર્ગી મુજે દાણા દે અને શું કહે છે કે તું મને દાણા આપ, મુજે બહુ ભૂખ લગી હે, કે મને બહુ ભૂખ લાગી છે। મુર્ગી કો દયા આ ગઈ અને તેને દયા આવી જાય છે, ઉસને સારે દાને ઘોડે કો દે દીએ, એને બધા દાણા હતા તે ઘોડાને આપી દીધા। અબ આગે દેખતે હે, અબ વહ સોચને લગી, કૌવા દાણા માગેગા તો મેં કહાં સે દૂંગી, વિચારે છે કે કાગડું જ્યારે દાણા માગશે ત્યારે હું ક્યાંથી આપીશ। मुर्गी बहुत घबरा गई अने ते घबराई गई। जब कौवा दाना लेकर घर लौटा तब मुर्गी चक्की के पीछे छिप गई। जयरे कागड़ो दाणा लईने घरे आवे छे त्यारे क्यां छुपाई जाय छे, चक्की नी पाछळ, चित्र में देखाय छे। कौवे ने आवाज लगाई, मुर्गी मुर्गी तू कहाँ है, अने ते अवाज लगाड़े छे के मुर्गी मुर्गी क्यां छे तू। डर के मारे मुर्गी चुप रही, એક આવાજ ભી નહીં નીકળી અને બીકથી તે છે ને એકદમ ચૂપ થઈ ગઈ, એક અવાજ પણ મોઢામાંથી ન કાઢ્યો। એ સમય એક બિલ્લી ઘરમાં આવી, એ જ સમયે એક બિલાડી ઘરમાં આવી ગઈ। બિલાડીને કહા, મુર્ગી મુજે અપની ચક્કી દે, મુજે દાના પીસના હે। બિલાડી શું કહે છે કે મુર્ગી મને તમારી ચક્કી આપો, મારે દાણા પીસવા છે। કોણ કૌવેને કહા, મુર્ગી તો ઘરમાં નહીં હે। કાગડો એમ બોલે છે કે મુર્ગી ઘરમાં નથી, તું અપના દાણા અહીં લાકર પીસ લે, કે તું અહીં દાણા લઈ આવો અને અહીંયા જ પીસી લે। બિલ્લી દાણા લે આવી ઓર પીસને કો બેઠ ગઈ, ઈ લેતી આવી અને પીસવા બેસી ગઈ। બિલ્લીને દાણા ચક્કીમાં ડાલા, બિલાડીએ જે દાણા હતા એ કેમાં નાખ્યા, ચક્કીમાં। મુર્ગીને ચટ ઉસે મુંહમાં ભર દીયા અને પછી મુર્ગીએ તરત જ મોઢામાં ભરી લીધા। બિલ્લીને ઓર દાણા ચક્કીમાં ડાલા અને બિલાડીએ હજી વધારે દાણા ચક્કીમાં નાખ્યા।
मुर्गी ने उसे भी चट कर लिया अने ए दाणा पण लई लीधा। बिली पीसने लगी पर आटा न निकला अने पछी ई पीसवा मंडी पण लोट न निकळ्यो। ये देख बिली बहुत दुखी होई। आ જોઈને બિલાડી બહુ દુઃખ થયું। આ જોઈને બિલાડીને ઘણું દુઃખ થયું। બિલ્લીને સારી વાત કૌવે કો બતાઈ અને આખી વાત કાગડાને કીધી। કૌવા ભી બહુ ચકિત હો ગયા અને કૌવા પણ એટલે કે કાગડો પણ વિચારવા માંડ્યું કે શું થયું હશે। કૌવા સોચીને લાગા દાના કહાં ગયો અને વિચારે છે ક્યાં ગયો દાણો એટલા બધા। ઢૂંઢતે ઉસને ચક્કી કે પીછે દેખા અને ગોતતા એને ક્યાં જોયું, ચક્કીની પાછળ, કે વહાં મુર્ગી મુંહ મેં દાણા ભર બેઠી હૈ। ત્યાં મરગી છે ને મોઢામાં દાણા ભરીને બેઠી છે। ઉસકા મુંહ દાને સે એકદમ ફૂલ ગયા થા અને તેનું મોઢું દાણાથી એકદમ ફૂલાઈ ગયું હતું। ઉસે દેખ કૌવા હસા અને તેને જોઈને કાગડો હસ્યો। ઉસે દેખ બિલી ભી બહુત હસી અને સાથે સાથે બિલાડી પણ વધારે હસવા માંડી। દોનો હસે તો મુર્ગી કો ભી જોર કી હસી આવી અને બે હસવા માંડ્યા એટલે બિલાડીને પણ જોર જોરથી હસવું આવી ગયું। વો હસી ઓર ઉસકે મુંહ સે સારે દાને નિકલ પડે અને પછી તે હસતી હતી ત્યારે જ એ સમયે તેના મોઢામાંથી બધા દાણા નીકળી પડ્યા। ઓકે, અહીંયા કહાની ખતમ હોતી હૈ બચ્ચો। થેન્ક યુ।